જામનગરમાં ગઈકાલે એક ખાનગી સ્કૂલનું વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યા પછી આજે વધુ એક શૈક્ષણિક સંસ્થામાં કોરોનાએ હાજરી પુરાવી છે જામનગરની પોલિટેકનિક કોલેજના એક વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા કોલેજને એક અઠવાડિયા માટે તાળા મારી દેવામાં આવ્યા છે ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો તથા કોલેજ સંલગ્ન લોકોના ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જામનગર શહેરમાં કોરોનાના સોળ કેસ નોંધાયા હતા આજે ફરી સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે જામનગર શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા ઓગણીસ કેસ નોંધાયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજે કોરોનાના સત્તર કેસ નોંધાતા હાલારમાં ફરી કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ઘણી ફિલ્મોમાં બેંક લૂંટવાની ઘટનાઓ જોવા મળે છે પરંતુ જ્યારે હકીકતમાં આવો બનાવ સામે આવે ત્યારે રોમાંચ અને ચર્ચાના કોકટેલથી ટોક ઓફ ધી નેશન બની જાય છે

હેરલબેન ચિંતનભાઈ બોસમિયાના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા બત્રીસ હજાર રોકડ સહિત કુલ રૂપિયા પોણા ત્રણ લાખની મત્તા ચોરાઈ હોવાની ફરિયાદ થઈ છે ફરિયાદીએ આ ઘટના પાછળ શૈલેન્દ્ર અખિલેશ અને સંદીપ નામના શખ્સનો હાથ હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ આરંભી છે ફૈઝેદ તાઝુદ્દીન બાબા ટુ નામનું સલાયાનું વહાણ ખાંડનો જથ્થો લઈ મુંદ્રા બંદરેથી વિદેશ તરફ રવાના થયું હતું પરંતુ ચાર જાન્યુઆરીના વહેલી સવારે ખરાબ હવામાનને કારણે ઈરાન પાસે આ જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું વહાણમાં સવાર દસ ખલાસીઓએ લાઈફ ઉપયોગ કરી જીવ બચાવ્યો હતો આ જહાજ સલાયાના હસન કાસમ ભોકલનું હોવાની તથા તેની કિંમત છ કરોડ હોવાનો અહેવાલ છે પાંચ થી આઠ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી સાચી પડી છે જામનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પડતા ઠંડકનો અનુભવ થયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અકાળે વરસેલા મેઘબિંદુઓથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે